નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં વર્ષ બે હજાર સત્તરમાં આઠ બેઠકમાં મહિલા મતદાન વધ્યું બનાસકાંઠાની પાંચ મહેસાણાની બે અને સાબરકાંઠાની એક બેઠકમાં વધારો રવિ પાકના વાવેતર માટે આખરે મહી સિંચાઈની કેનાલમાં પાણી છોડાયું આણંદ જિલ્લામાં ઠેર ઠેર ખેડૂતો રવિ પાકનું વાવેતર શરૂ કરી દીધું હિંમતનગર તાલુકામાં અત્યાર સુધી પાંચ હજાર હેક્ટરથી વધુ જમીનમાં બટાકાનું વાવેતર થયું સારા વરસાદથી સાબરકાંઠા જિલ્લામાં બટાકાના વાવેતરમાં વધારો થવાની શક્યતા વિપુલ ચૌધરીનો ચૂંટણી નહીં લડવાનો નિર્ણય અર્બુદા સેના કોઈ પણ રાજકીય પક્ષને નહીં આપે સમર્થન અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દા ઉપર કરશે કામ ભીખીબેન પરમારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ભીખીબેન પરમારે જીતનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું સમાચાર આવી રહ્યા છે મોરવા હડફથી કોંગ્રેસના ઉમેદવાર સ્નેહ લતાબેન ખાંટે મોરવા મામલતદાર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર જમા કરાવ્યું મોરવા હડફના વિરાણીયાથી રેલી કાઢી નીકળ્યા

તો સ્નેહલતાબેન ખાંટે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે મત માંગવા મુદ્દે તેઓ પાસે સમસ્યાના મુદ્દા તેમજ ખૂબ મુદ્દા છે સ્નેહલતા ખાંટે મતદારો ઉપર વિશ્વાસ હોવાનું જણાવી મતદારો સાથ સહકાર આપશે એવો આશાવાદ વ્યક્ત કર્યો એટનો તો પૂરેપૂરો વિશ્વાસ છે હવે મત લેવા માટે તો અમારી પાસે એવું છે ને કે કોઈ એક મુદ્દો હોય ઘણી બધી સમસ્યાઓ જે પ્રજાને છે એ બધા જ મુદ્દા અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે લઈને જવાના છીએ અને અમે અમને અમારી પ્રજા પર પૂરો વિશ્વાસ છે કે તેઓ પણ અમને પૂરેપૂરો સાથ સહકાર આપશે અને એમના મત પણ આપશે સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી હિંમતનગર વિધાનસભાના ભાજપના ઉમેદવારનો વિરોધનો મામલો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોએ રાજીનામા ધરી દીધા નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ રાજીનામા ધરી દીધા તો કુલ બાવીસ રાજીનામા ધરી દેવાયા રાજીનામા સ્વીકારાયા નથી સાંજ સુધીમાં ઉમેદવાર નહીં બદલાય તો વધુ રાજીનામા પડવાની શક્યતા તો હિંમતનગર વિધાનસભાના ભાજપના ઉમેદવારનો વિરોધનો મામલો

જે ઉમેદવાર જાહેર કર્યા સંગઠનના પદાધિકારીઓ અધિકારીઓમાં એક લાગણી હતી કે લોકલ ફોર વોકલ આપણે કોઈ પણ ઉમેદવારની ટિકિટ આપે પણ જે હિંમતનગર વિધાનસભાનું સ્થાનિક હોય એવી લાગણી હતી અંતર્ગત આજ રોજ જિલ્લા કાર્યાલય ખાતે

ભાજપા કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચ્યા જયદ્રથસિંહ પરમારે સમર્થકો અને કાર્યકરો સાથે પગપાળા પહોંચ્યા તો હાલોલ એસડીએમ કચેરી ખાતે પહોંચ્યા હતા હાલોલ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી મોટી સંખ્યામાં ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા તો હાલોલ એકસો અઠ્યાવીસ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારી ઉમેદવારી નોંધાવી ભાજપા કાર્યાલય ખાતે થી રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચ્યા તેમજ જયદ્રથસિંહ પરમાર સમર્થકો અને કાર્યકરો સાથે પગપાળા પહોંચ્યા હાલોલ એસડીએમ કચેરી ખાતે પહોંચ્યા હતા હાલોલ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી મોટી સંખ્યામાં ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા ભારતીય જનતા પાર્ટીનો જેટલો આભાર માનો એટલો ઓછો છે કે ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકર્તા ઉપર વિશ્વાસ મૂકીને ચાર ટર્મ સુધી મને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી કરવાની તક આપી આ પાંચમી વખત પાર્ટીએ મને તક આપી છે પાર્ટીનો જેટલો આભાર માનવો એટલો ઓછો છે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ નડ્ડા સાહેબ આપણા સી આર પાટીલ સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પાર્ટીનો જેટલો આભાર માનવો એટલો ઓછો છે કે મારી ઉપર વિશ્વાસ મૂક્યો કે નાના કાર્યકર્તાને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે અને અગાઉ પણ જે ચાર ટર્મ સુધી આ વિસ્તારના સૌ મતદારોએ જે મને આશીર્વાદ આપ્યા છે એ ક્યારેય ભૂલાય એમ નથી એ ચાર ટર્મની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાની મહેનત રંગ લાવી અને દર ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની લીડ વધતી ગઈ છે એટલે જે રીતે પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂક્યો પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું બીજી વિચિત્ર વાત કરીએ તો 19મી થી બે દિવસ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવશે 19મી એ રોડ શો યોજશે પીએમ મોદી તો વલસાડમાં જનસભાને સંબોધિત કરશે પીએમ 20મી એ પીએમ મોદી ચાર સભાને ગઝવશે તો સૌરાષ્ટ્રમાં પીએમ મોદી ચાર સભાને સંબોધશે વેરાવળ ધોરાજી અમરેલી બોટાદમાં જનસભા સૌરાષ્ટ્રમાં પીએમ મોદી ચાર સભાને સંબોધશે વેરાવળ ધોરાજી અમરેલી બોટાદમાં જનસભા સમાચાર સામે આવી રહ્યા છે મોરવા હડફતી પંચમહાલમાં જામ્યો છે ચૂંટણીનો માહોલ તેમજ પંચમહાલમાં તેમજ પ્રચારમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારનું જોવા મળ્યો અલગ અંદાજ પ્રચાર માટે નેતાઓ લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર તો સુલિયાત પંથકમાં પ્રચારમાં નિમિષાબેન હળવા અંદાજમાં જોવા મળ્યા સ્થાનિક મહિલાઓ સાથે નિમિષાબેન દેશી ટીમલીના તાલે ઝૂમ્યા તો મહિલાઓ સાથે પરંપરાગત આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા પૂર્વ મંત્રી નિમિષાબેન સુથારના વિડીયોને સોશિયલ મીડિયામાં લોકો કરી રહ્યા છે ખૂબ પસંદ તો પંચમહાલમાં જામ્યો છે ચૂંટણીનો માહોલ પ્રચારમાં ભાજપના ઉમેદવાર સ્થાનિક મહિલાઓ સાથે નિમિષાબેન દેશી ટીમલીના તાલે ઝૂમ્યા મહિલાઓ સાથે પરંપરાગત આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા પૂર્વ મંત્રી તો નિમિષાબેન સુથારના વિડીયોને સોશિયલ મીડિયામાં લોકો કરી રહ્યા છે પસંદ ખેટરમાં સામાન્ય વિધાનસભા 2022 અનુસૂચિત જનજાતિ બેઠક માટે ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું 29 ખેટરમાં વિધાનસભા માટે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું ખેટરમાં ખાતે લક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતે આવેલ વિધાનસભાના કોંગ્રેસ કાર્યાલયથી જનમેદની સાથે રેલી સ્વરૂપે નીકળી પ્રાંત ઓફિસ ખાતે પહોંચી પોતાનું ફોર્મ પ્રાંત અધિકારીને રજૂ કર્યું હતું

મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા હાજર તો ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ સ્થાનિક અગ્રણી ભરત આર્ય ઉપસ્થિત રહ્યા તો રમેશભાઈ સિંધવ રહ્યા ઉપસ્થિત તો વિધાનસભા ક્ષેત્ર માટે દિલીપકુમાર ઠાકોર ભાજપમાંથી પોતાનું ફોર્મ ભર્યું હારીજ ખાતે સભા સંબોધી ભર્યું ફોર્મ મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા હાજર તો ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ સ્થાનિક અગ્રણી ભરત આર્ય ઉપસ્થિત રહ્યા તો રમેશભાઈ સિંધવ રહ્યા ઉપસ્થિત

તેમજ બાવસર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વેફર માટે સ્પેશિયલ સુગર બટાકાના એલ આર બટાકાની જાત તેમજ શાક બજારના સફેદ બાદશાહ જાતના બટાકાનું વાવેતર કરી રહ્યા છે કોરોના મહામારીના વર્ષ દરમિયાન બજાર ભાવ ઘગડી જતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની જતા ભારે આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું હાલ ખેડૂતો પચાસ કિલો કટ્ટાના સત્તરસોથી અઢારસો રૂપિયા મુજબ બિયારણની ખરીદી ઉપરાંત ડીએપી પોટાશ અને સેન્દ્રિય ખાતર વગેરેની ખરીદી કરી બટાકા પાકના વાવેતરમાં આગોતરું ખર્ચ કરેલ છે ત્રણ માસમાં ઉત્પાદન આપતા આ બટાકા પાકની ખેતીમાં માલની ઉપજ અને ગુણવત્તા મુજબ ખેડૂતો પોષણક્ષમ ભાવો મળી રહે તે મુજબ વેપારીઓ પાસે એડવાન્સ સોદા કરી ઉત્પાદિત માલના વેચાણની વ્યવસ્થા કરે છે આ વર્ષે સારા વરસાદને કારણે બટાકા પાકના વાવેતરના પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે શિયાળાની સિઝનમાં ખેતી પાકને અનુકૂળ ઠંડીએ ચમકારો બતાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ રવિ પાકનું એકત્રીસ હજાર ઉપરાંત હેક્ટરમાં વાવેતર કર્યું છે પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું જેના લીધે ખેડૂતોને બોર કુવાનું મોંઘું ડાટ પાણી લઈને વાવેતર કરવાનો વખત આવ્યો હતો આ અંગે આણંદ જિલ્લા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એમપી ગંભીરે જણાવ્યું હતું કે ઠંડીમાં ખેતી પાકનું ઠેર ઠેર ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું છે ખેતી પાક માટે પાણીની જરૂરિયાત રહેતી હોવાથી નહેરોમાં પાણી છોડવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી જેઓની રજૂઆતના પગલે મંગળવારે ખેડા જિલ્લામાંથી પસાર થતી તેમજ ઠાકણપુરા સેજા કેનાલમાંથી સાતસો ક્યુસેક પાણી કેનાલોમાં છોડવામાં આવ્યું છે ખંભાત તારાપુર સહિત આણંદ જિલ્લાના અન્ય વિસ્તારોમાં છેવાડા ખેતરો સુધી પાણી પહોંચી શકે તેટલા પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે ઘર પરિવારની જવાબદારી સંભાળતી મહિલાઓનું ચૂંટણીમાં મતદાન વધી રહ્યું છે ઉત્તર ગુજરાતની આઠ બેઠક એવી છે જ્યાં વર્ષ બે હજાર બારમાં થયેલ મહિલા મતદાનની સરખામણીએ વર્ષ બે હજાર સત્તરની ચૂંટણીમાં મહિલા મતદાનનું પ્રમાણ વધ્યું છે મહત્તમ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્તર ગુજરાતમાં મહિલાઓ હવે મતદાનમાં હિસ્સો વધારી રહી છે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાની નવ બેઠક પૈકી વાવ થરાદ ધાને રાડીસા

મહિલા મતદાન 72.55% પોઈન્ટ પંચાવન ટકા નોંધાયું હતું જેમાં પાંચ બેઠકમાં મહિલા મતદાન વધ્યું છે જ્યારે મહેસાણા જિલ્લાની સાત બેઠક પૈકી ખેરાલુ અને ઊંઝા બેઠકમાં વર્ષ બે હજાર બાર કરતા બે હજાર સત્તરમાં મહિલા મતદાનમાં વધારો થયો છે ખેરાલુ બેઠકમાં વર્ષ બે હજાર બારમાં મહિલા મતદાન અડસઠ બે ટકા મતદાન થયેલું જ્યારે વર્ષ બે હજાર સત્તરમાં સિત્તેર એકવીસ ટકા મહિલા મતદાન થતા એક પોઈન્ટ ઓગણીસ ટકા આંશિક વધારો આવે છે ઊંઝા બેઠકમાં પણ વર્ષ બે હાજર બારમાં અડસઠ પોઈન્ટ અડતાલીસ ટકા મહિલાએ મતદાન કર્યું હતું